હેલો ફ્રેન્ડ્સ આજે લેવાય લોકરક્ષક ભરતીની પરીક્ષાનું પેપર જેની આન્સર કી આ મુજબ છે પેલો ક્વેશ્ચન છે કે આઈપીસીની છેલ્લી કલમ શેના વિશે છે તો તેમાં જવાબ આવશે સી ગુના કરવાની કોશિશ ક્વેશ્ચન નંબર બે આઈપીસીનું છેલ્લું પ્રકરણ કેવું છે તો આઈપીસીનું છેલ્લું પ્રકરણ ત્રેવીસ જવાબ આવશે ડી ત્રેવીસ ક્વેશ્ચન નંબર ત્રણ આઈપીસી બાબતે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી તો જવાબ આવશે એમાં બી પ્રકરણ અઢાર શરીર સંબંધી ગુનાઓનું છે ક્વેશ્ચન નંબર ચાર બહુચર્ચિત નિર્ભયા બનાવ દિલ્હીમાં કયા વર્ષમાં થયો હતો તો જવાબ આવશે એ બે હજાર બાર ક્વેશ્ચન નંબર પાંચ સુરેશ એક મોબાઈલ ફોનની ચોરી કરે છે તેણે આઈપીસીની કઈ કલમ મુજબ ગુનો કર્યો કહેવાય તો જવાબ આવશે એ કલમ ત્રણસો ને ઓગણીસ ક્વેશ્ચન નંબર છ મોહન શ્યામને જાનથી મારી નાખવા માટે ચપ્પુ મારે છે પણ શ્યામ બચી જાય છે મોહને આઈપીસીની કઈ કલમ મુજબ ગુનો કર્યો કહેવાય તો એમાં જવાબ આવશે બી કલમ ત્રણસો સાત ક્વેશ્ચન નંબર સાત મીના પોલીસમાં તેના પતિ દ્વારા થતી શારીરિક અને માનસિક સતામણી અંગે ફરિયાદ કરે છે પોલીસ આઈપીસીની કઈ કલમ મુજબ ગુનો દાખલ કરશે તો તેમાં કલ એ જવાબ આવશે કલમ ચારસો અઠ્ઠાણું એ ક્વેશ્ચન નંબર આઠ ગુજરાતનો દરિયા કિનારો કેટલો લાંબો છે જવાબ એ સોળસો કિલોમીટર ક્વેશ્ચન નંબર નવ ગુજરાતના સમય એટલે કે ટાઈમ ઝોન અને આંતરરાષ્ટ્રીય પ્રમાણિત સમય વચ્ચે કેટલો તફાવત છે તો જવાબ આવશે સી ગુજરાતનો સમય આઈ એસ ટીથી પાંચ કલાક અને ત્રીસ મિનિટ આગળ છે ક્વેશ્ચન નંબર દસ ઔરંગઝેબનું જન્મસ્થળ કેવું છે તો જવાબ આવશે ડી દાહોદ ક્વેશ્ચન અગિયાર ઓગણીસો ઓગણએસીમાં કયો ડેમ તૂટવાની તૂટવાથી ગુજરાતમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી તો જવાબ આવશે બી મચ્છુ ડેમ મોરબી જિલ્લા ક્વેશ્ચન નંબર બાર પારમાં શું છે તો જવાબ આવશે સી પારમાં ઓટોમિક પાવર સ્ટેશન છે ઓટોમિક પાવર સ્ટેશન ક્વેશ્ચન નંબર તેર એ એમયુએલનું આખું નામ શું છે જવાબ એમ આવશે સી આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ ક્વેશ્ચન ચૌદ સરસ્વતી ચંદ્ર નવલકથા કોણે લખી છે જવાબ આવશે ડી ગોવર્ધન રામ ત્રિપાઠી ક્વેશ્ચન નંબર પંદર બાર જ્યોતિર્લિંગ પૈકી ગુજરાતમાં આવેલું જ્યોતિર્લિંગ નીચે પૈકી ક્યાં છે તો જવાબ આવશે એ સોમનાથ ક્વેશ્ચન નંબર સોળ ભારતના નોર્થ ઇસ્ટ રાજ્યો એટલે કે સેવન સિસ્ટરમાં કોનો સમાવેશ થતો નથી તો એમાં જવાબ આવશે ડી ત્રીજું ક્વેશ્ચન નંબર સત્તર મેરી કોમ માટે કયો વિધાન સાચું છે તો મેરી કોમ માટે જવાબ આવશે બી એક બે અને ત્રણ ત્રણેય વિધાન સાચું છે તે મણિપુરની છે તેણે બે હજાર ચૌદ એશિયન ગેમ્સમાં પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો અને ત્રીજું તેણે બે હજાર અઢારમાં છ વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતવાનો રેકોર્ડ કર્યો છે આમ જવાબ આવશે બી એક બે અને ત્રણ ક્વેશ્ચન નંબર અઢાર લાલ અને લીલા રંગને સાથે ભેળવતા કયો રંગ બને છે તો લાલ અને લીલા રંગને સાથે ભેળવતા જવાબ આવશે ડી પીળો રંગ ક્વેશ્ચન ઓગણીસ નીચેનામાંથી કીઓ પાંચના છેદમાં પાંચના સમાન મૂલ્યવાળું છે તો જવાબ આવશે સી એક ક્વેશ્ચન નંબર વીસ તો આ ચારેય આકૃતિ પાંચ એક સરખા ચોરસથી બનેલી છે જો કીડીને ઉપરની આકૃતિ ઉપરથી એક ચક્કર મારીને ફરી તેને શરૂ કરેલી જગ્યા આવવાનું હોય તો કઈ આકૃતિમાં તેને સૌથી લાંબુ અંતર કાપવું પડશે તો જવાબ આવશે બી બીજી આકૃતિમાં ક્વેશ્ચન નંબર એકવીસ ઘડિયાળમાં પાંચ વાગ્યા છે તેના મિનિટ કાંટો અને કલાક વચ્ચેનો અંશનો ખૂણો કેટલો હશે તો જવાબ આવશે બી એકસો ને પચાસ ક્વેશ્ચન નંબર બાવીસ કરીના કેટરીના કંગના અને કુસુમ ને અંગ્રેજીના આલ્ફાબેટિકલ એબીસીડીના ક્રમમાં ગોઠવતા કોનું નામ ત્રીજા ક્રમે આવશે તો જવાબ આવશે બી કેટરીના ક્વેશ્ચન નંબર ત્રેવીસ મૂળભૂત અધિકારના રક્ષણ માટે રીટનો ઉપયોગ કરવામાં આવે છે તો નીચેનામાંથી કઈ રીટ નથી તો જવાબ આવશે ડી ઉપરોક્ત તમામ રીટ જ છે ક્વેશ્ચન નંબર ચોવીસ પોલીસે ધરપકડ કરેલ વ્યક્તિને કેટલા કલાકમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવા પડે તો જવાબ આવશે બી ચોવીસ કલાકની અંદર ક્વેશ્ચન નંબર પચીસ સુપ્રીમ કોર્ટનું કયું ઐતિહાસિક જજમેન્ટ કામકાજના સ્થળે કામ કરતી મહિલાઓની જાતીય સતામણી અટકાવવા માટે માર્ગદર્શિકા આપે છે તો જવાબ આવશે સી વિશાખા જજમેન્ટ ક્વેશ્ચન નંબર છવ્વીસ કયો વેદ સૌથી જૂનો મનાય છે તો ઋગ્વેદ જવાબ આવશે સી ઋગ્વેદ ક્વેશ્ચન નંબર સિત્યાવીસ અણુ શક્તિનો સ્ત્રોત નીચેનામાંથી કયો છે જવાબ બી યુરેનિયમ ક્વેશ્ચન નંબર અઠ્યાવીસ જો લોલકને ચંદ્ર ઉપર લઈ જવામાં આવે તો તેના એક ડોલનનો સમય જવાબ આવશે બી ઘટે ક્વેશ્ચન ઓગણત્રીસ પોલિયો સેનાથી થાય છે જવાબ આવશે સી વાયરસ ક્વેશ્ચન ત્રીસ અજંતા ઇલોરાની પ્રખ્યાત ગુફાઓ ક્યાં આવેલી છે જવાબ સી મહારાષ્ટ્ર ક્વેશ્ચન નંબર એકત્રીસ શિવાજીએ કોને વાદ્યના વાદ સોરી એકત્રીસ શિવાજીએ કોને વાઘના નખથી માર્યો હતો જવાબ ડી અફઝલ ખાન ક્વેશ્ચન બત્રીસ ગામા ભારતમાં દરિયાઈ માગે આવનાર પ્રથમ યુરોપિયન હતો તેના માટે કયું વિધાન સાચું નથી તો જવાબ આવશે સી તે ડચ હતો ઈ જવાબ સી ક્વેશ્ચન નંબર તેત્રીસ નીચેનામાંથી કઈ લડાઈથી ભારતમાં બ્રિટિશ શાસનનો પાયો ન જવાબ ડી પ્લાસીની લડાઈ ક્વેશ્ચન ચોત્રીસ જય હિન્દ અને ચલો દિલ્હીનો નારો કોણે આપ્યો તો જવાબ આવશે ડી સુભાષચંદ્ર બોઝ ક્વેશ્ચન પાંત્રીસ આઝાદી પછી પ્રથમ વખત ભારતમાં સામાન્ય ચૂંટણીઓ કયા વર્ષે યોજાઈ જવાબ એ ઓગણીસો બાવન ક્વેશ્ચન છત્રીસ ભૂદાન ચળવળના પ્રણેતા કોણ હતા જવાબ એ વિનોબા ભાવે ક્વેશ્ચન સાત સાડત્રીસ અટીરાનું આખું નામ શું છે જવાબ બી અહમદાબાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન ક્વેશ્ચન આડત્રીસ કેદારનાથ ક્યાં આવેલું છે જવાબ બી ઉત્તરાખંડમાં ક્વેશ્ચન ઓગણચાલીસ કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે હોય છે બી મર્કવીરી ક્વેશ્ચન ચાલીસ ડાયાબિટીસનું નીચેનામાંથી શું કારણ છે તો જવાબ આવશે સી ઉપરના બંને ક્વેશ્ચન એકતાલીસ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા કેટલી ઊંચી છે જવાબ એ એકસો બ્યાસી મીટર ક્વેશ્ચન બેતાલીસ તાજેતરમાં ઇન્ડોનેશિયામાં યોજાયેલ એશિયન ગેમ્સમાં ગુજરાતની સરિતા ગાયકવાડે કઈ દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો જવાબ એ ચાર બાય ચારસો મીટર રિલેમાં ક્વેશ્ચન તેતાલીસ રાત્રે આકાશમાં અંધારું થવાનું કારણ શું છે જવાબ સી પૃથ્વીનું પોતાની ધરી પર પરિભ્રમણ ક્વેશ્ચન ચુમ્માલીસ સૂર્યના નજીકથી દૂરના ક્રમમાં નીચેનામાંથી ગ્રહ મોટો કયો ક્રમ સાચો છે તો જવાબ આવશે સી બુધ શુક્ર પૃથ્વી મંગળ ગુરુ શનિ યુરુનસ અને નેપ્ચ્યુન ક્વેશ્ચન પિસ્તાલીસ જેશોર અભયારણ કયા જિલ્લામાં આવેલું છે તો બનાસકાંઠા જવાબ બી ક્વેશ્ચન છેતાલીસ નીચેનામાંથી કઈ જોડ સાચી નથી જવાબ ડી મહીસાગર રતન મહાલ અભ્યારણ્ય ક્વેશ્ચન સુડતાલીસ સિકલ સેલ એનિમિયા રોગનું કારણ શું છે જવાબ સી આનુવંશિકતા ક્વેશ્ચન અડતાલીસ મહિનેદય ઉપર કયો બંધ છે તો ઉપરના બંને જવાબ સી ઉપરના બંને ક્વેશ્ચન ઓગણપચાસ ગુજરાતના ઘણા શહેરો નદી કિનારે વસેલા છે નીચેનામાંથી કઈ જોડ સાચી નથી જવાબ આવશે ડી ઔરંગા મહેમદાબાદ ક્વેશ્ચન પચાસ રાજ્ય રાજધાની પૈકી નીચેનામાંથી કઈ જોડ સાચી નથી ક્વેશ્ચન બી એટલે સોરી જવાબ બી અરુણાચલ પ્રદેશ દિસપુર ક્વેશ્ચન એકાવન છે કે ઉપરના ચોરસમાં એકવીસથી ઓગણત્રીસ અંક છે તે દરેક ઊભી અને આડી બાજુનો સરવાળો પંચોતેર થાય તે રીતે લાઇનમાં ગોઠવવાનો છે તો કયો અંક હશે જવાબ આવશે ડી ત્રેવીસ પચીસ અને સિત્યાવીસ ક્વેશ્ચન નંબર બાવન છે કે ઉપરની આકૃતિ એક ખોલેલા પાસા ડીઆઈસી ઈ ની છે ઉપરના પાસાની આકૃતિ મુજબ નીચેનામાંથી કયો વિકલ્પ સાચો નથી જવાબ આવશે એ ક્વેશ્ચન ત્રેપન જીડીપી એટલે શું તો જવાબ એ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ ક્વેશ્ચન ચોપન બીસીસીઆઈ એટલે શું તો જવાબ બી બોર્ડ ઓફ કંટ્રોલ ઓફ ક્રિકેટ ઇન ઇન્ડિયા ક્વેશ્ચન પંચાવન આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પીચની લંબાઈ કેટલી હોય છે જવાબ એ બાવીસ યાર્ડ ક્વેશ્ચન છપ્પન ઓગણીસો ત્યાંશીના ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતે ફાઇનલમાં કઈ ટીમને હરાવી જવાબ બી વેસ્ટ ઇન્ડિઝ ક્વેશ્ચન સત્તાવન ત્રણ માણસો કર્માકુશીના કુસીને ઘરના લોકોને ધમકી આપીને જાહેરાત લઈ જાય છે તો તેમણે આઈપીસી મુજબ કયો ગુનો કહ્યો કહેવાય તો સી બળજબરીથી કઢાવવું ક્વેશ્ચન અઠાવન મોહને બેદરકારીથી વાહન ચલાવીને રોડ અકસ્માત કર્યો આઈપીસીની કઈ કલમ મુજબ એને ગુનો કર્યો કહેવાય તો જવાબ આવશે બી આઈપીસી બસો ને ઓગણસી ક્વેશ્ચન ઓગણસાઠ ભારતના રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ પહોળાઈનું પ્રમાણ શું છે તો જવાબ આવશે સી બે જેમ ત્રણ ક્વેશ્ચન સાઠ ભારતના ઉપરાષ્ટ્રપતિ કોની સમક્ષ શપથ લે છે જવાબ સી રાષ્ટ્રપતિ ક્વેશ્ચન એકસાઠ કટોકટી દરમિયાન કયો બંધારણીય સુધારો થયો જવાબ એ બોતેર સોરી બેતાલીસમાં સુધારો ક્વેશ્ચન બાસઠ કયા બંધારણીય સુધારાથી મતદાન કરવાથી ઉંમર એકવીસથી અઢાર થઈ જવાબ ડી એકસઠમાં સુધારો ક્વેશ્ચન ત્રેસઠ એચ એટલે શું જવાબ ડી હાઈપરટેક્સ માર્કઅપ લેંગ્વેજ ક્વેશ્ચન ચોસઠ શ્રેણી પૂરી કરો તો અગિયાર સોળ ત્રેવીસ બત્રીસ તેતાળીસ ત્યાં પછીનો અંક આવશે સી છપ્પન પાસઠમું એ શ્રેણી પૂરી કરો તો એમાં જવાબ આવશે બી છાસઠ છાસઠમો છે શ્રેણી પૂરી કરો એમાં જવાબ આવશે સી એકસો ત્રીસ સડસઠમો છે શ્રેણી પૂરી કરો એમાં જવાબ આવશે એ ત્રણ અડસઠમું પણ છે કે શ્રેણી પૂરી કરો આમાં જવાબ ટીક કરેલ નથી બરાબર છે સિક્સટી નાઇન શ્રેણી પૂરી કરો જવાબ આવશે એ એકસો ને અઠ્ઠાવન સિત્તેરમું છે શ્રેણી પૂરી કરો જવાબ આવશે ડી સાઠ એકોતેરમાં શ્રેણી પૂરી કરો સી માઇનસ દસ બોતેરમું છે મોહન એક લાઇનના બંને બાજુથી અઢારમાં નંબરે બેઠેલો છે તો આ લાઇનમાં કુલ કેટલા વ્યક્તિઓ બેઠેલા હશે જવાબ આવશે ડી પાંત્રીસ વ્યક્તિ તોતેરમાં જો સીએ ટીને એક્સ વાય જેડ અને બી ઓ એક વાય એલ ઝેડ લખાય તો ઇ જીજીને કેવી રીતે લખાય જવાબ આવશે એ વીટી ચોતેર ચુમોતેરમું જો બી ઈડીને ડીએફજી અને ચેરને ઈ જે સી કેટી લખાય તો વિન્ડોને કેવી રીતે લખાય જવાબ આવશે બી સોરી જવાબ આવશે ડી વાય કે પી એફ ક્યુ વાય ક્વેશ્ચન નંબર પંચોતેર જો એક્ઝામને ડી ઝેડ એલ અને કોપીને બી એન ઓ એક્સ લખાય તો પેજને કેવી રીતે લખાય જવાબ આવશે બી ઓ ઝેડ એફ ડી ક્વેશ્ચન છોતેર જો સનને ક્યુ એસ એલ અને મૂનને કે એમ એમ એલ લખાય તો અર્થને કેવી રીતે લખાય જવાબ આવશે ડી સી વાય પી આર એફ ક્વેશ્ચન

તો ટોટનને કેવી રીતે લખાય જવાબ આવશે એ વીડબલ્યુ પી ક્વેશ્ચન નંબર એંશી એક વ્યક્તિ ત્રણ કિલોમીટર ઉત્તર દિશામાં જાય છે પછી ડાબી બાજુ વળીને બે કિલોમીટર જાય છે તે ફરી ડાબી બાજુ વળીને ત્રણ કિલોમીટર જાય છે તે પછી જમણી બાજુ વળીને સીધો ચાલે છે તો હવે તે કઈ દિશામાં આવશે તો જવાબ આવશે બી પશ્ચિમ ક્વેશ્ચન એક્યાસી એક ગુપ્ત ભાષામાં એને ઝેડ લખાય છે બીને વાય લખાય છે તો ડીને કઈ રીતે લખાય જવાબ આવશે બી ડબલ્યુ ક્વેશ્ચન બ્યાસી પ્રકાશ પાદુકોણ કઈ રમત સાથે સંકળાયેલા છે જવાબ આવશે બી બેડમિન્ટન બ્યાસીમાં જવાબ આવશે સી બેડમિન્ટન ત્યાંશી અમદાવાદ અને દિલ્હી વચ્ચે રેલમાર્ગ આશરે કેટલાક આશરે કેટલું અંતર છે જવાબ આવશે બીજું હજાર કિલોમીટર ચોર્યાસી માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે જવાબ બીજું સાડત્રીસ ડિગ્રી અંશ સેલ્સિયસ ક્વેશ્ચન પંચ્યાસી માઇક્રોસોફ્ટ કોર્પોરેશનનું મુખ્ય મથક ક્યાં આવેલું છે તો જવાબ આવશે બી વોશિંગ્ટન ક્વેશ્ચન છ્યાસી જ્યારે ભારતને ઓગણીસો સુડતાલીસમાં આઝાદી મળે ત્યારે ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા તો જવાબ સી ક્લિમેન્ટ એટલી ક્વેશ્ચન સાડા સિત્યાસી એ બીની બહેન છે સી એ બીની પત્ની છે ડીએ સીની સાસુ છે તો એના દીકરાને ડીની પત્ની વચ્ચે શું સંબંધ છે તો જવાબ આવશે ડી દાદા પૌત્ર ઇઠ્યાસી એ અને બી ભાઈઓ છે સી એનો દીકરો છે ડીએ બીના પિતા છે તો ડીની પત્ની સાથે શું સંબંધ જવાબ સી પૌત્ર નેવ્યાસી એ એ એ એ પત્ની છે સી એનો ભાઈ છે ડીએ સીની સાસુ છે ડીની પુત્રી એનો શું સંબંધ છે તો જવાબ આવશે બી ભાભી નેવ સાત વ્યક્તિઓ એક લાઇનમાં ઊભા છે ડી એ ઈ અને સીની વચ્ચે છે એ અને જી ના બંને છેડા પર છે ડી ડીએ ની વચ્ચે ઊભા છે બી એ એ અને સીની વચ્ચે છે તો બી અને ડી વચ્ચે કોણ હશે જવાબ આવશે બીજું સી ક્વેશ્ચન નંબર એકાણું સાત વ્યક્તિઓ એક સીધી લાઈનમાં ઊભા છે આર એ પી અને વી ની વચ્ચે છે ટી એ અને યુ ની વચ્ચે છે એસ અને ક્યુ બાજુ બાજુમાં છે ટીની લાઇન વચ્ચે છે તો પછી વી અને યુ ની વચ્ચે કોણ હશે તો જવાબ આવશે એ ટી બાણું છ વ્યક્તિઓ એક ગોળ ટેબલની ફરતે બેઠા છે એ અને સામ સામસામે બેઠા છે વાય એ સી અને ઝેડની વચ્ચે બેઠા છે બી એ એક્સ એ અને એક્સની વચ્ચે બેઠા છે બી એ એની ડાબી બાજુએ બેઠા છે તો સીની જમણી બાજુ કોણ હશે તો જવાબ આવશે ચોથું વાય ક્વેશ્ચન ત્રાણું છ વ્યક્તિઓ એક ગોળ ટેબલની ફરતે બેઠા છે વી અને વી એ એમ અને ડબલ્યુની વચ્ચે બેઠા છે ટી અને વી સામસામે બેઠા છે આર એ ટીની જમણી બાજુ બેઠા છે તો વીની સામે કોણ હશે જવાબ આવશે એ ટી સીઆરપીસી એકસો સાત સેના વિશે છે જવાબ ડી સુલેહ જાણવા બાબત પંચાણું સીઆરપીસીની કઈ કલમ મુજબ એફઆઈઆર દાખલ થાય છે જવાબ બી એકસો કલમ એકસો ચોપન છનું સીઆરપીસીની કલમ મુજબ પોલીસને વોરંટ વગેરે ધરપકડ કરવાની સત્તા મળેલી છે જવાબ બી કલમ એકતાલીસ સત્તાણું સીઆરપીસીની કલમ કઈ કલમ મુજબ ખાનગી ખાનગી વ્યક્તિને ધરપકડ કરવાની સત્તા મળેલી છે જવાબ બી કલમ તેતાલીસ અઠાણું ભારતીય પુરાવા અધિનિયમનું ક્યુ પ્રકરણ મૌખિક પુરાવા વિશે છે જવાબ બી પ્રકરણ ચાર ક્વેશ્ચન નવ્વાણું ભારતીય પુરાવા અધિનિયમનું ક્યુ પ્રકરણ સાક્ષી વિશે છે પ્રકરણ એ સોરી જવાબ એ પ્રકરણ નવ ક્વેશ્ચન નંબર સો આઈપીસીનું ક્યુ પ્રકરણ ચૂંટણીઓના ચૂંટણીઓના ગુનાને લગતું છે જવાબ બી પ્રકરણ નવ એ